પંચમહાલ જિલ્લાના દોંદબા તાલુકાના ભાણપુરા ગામનો બાવીસ વર્ષીય યુવાન ચીનના જીવ જવાન સિટીમાં એમબીબીએસમાં અભ્યાસ અર્થે ગયા હતા હાલમાં ચીનમાં કોરોના વાયરસને હાહાકાર મચાવેલો હોય તેને લઈને યુવાનનો પરિવાર અહીંયા ખૂબ ચિંતિત છે તેમનો છોકરો સહી સલામત માદરે વતન ભારતમાં પરત ફરે તે માટેના હાલ પ્રયત્નો કરી રહ્યા છે પંચમહાલ જિલ્લાના ધુંદબા તાલુકાના ભાણપુરા ગામના મધ્યમ વર્ગીય સોમાભાઈ સભાઈભાઈ સોલંકીનો બાવીસ વર્ષીય પુત્ર ધીલજ સોલંકી ચીનમાં

અને ત્યાં એ રીતે અટવાયેલો છે કે ત્યાં કોરોના વાયરસ ફેલાયેલો છે અત્યારે છોકરાઓ મેં એક વીકથી હું એની માટે અહીં ઇન્ડિયામાં લાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યો છું હવે પ્રયત્નની અંદર મેં એક તારીખની ઈસ્ટર્ન એરલાઇન્સ ચાઇનાની મેં ફ્લાઇટ ટિકિટ કપાઈ છે હવે એ ટિકિટ કપાયા હોવા છતાં એ કુનમિંગથી નાનચાંગ ટુ કુનમિંગ ને કુનમિંગ ટુ કલકત્તા તો નાંગ નાનચાંગથી કુનમીંગની અંદર આવ્યા પછી ફ્લાઇટ આડત્રીસ કલાકનો હોલ્ટ જે કરે છે એ હોલ્ટની અંદર અમને પ્રો પ્રોબ્લેમ છે અને પરેશાની છે કે ત્યાં આગળ આ બાળકને કોરોના વાયરસ અત્યારે એ સેફ છે પરંતુ તં એને બાળકને જો કોરોના વાયરસ લાગી શકે ત્યારે બમે બહુ સમસ્યાની અંદર અને પ્રોબ્લમની અંદર આવી જઈએ હાલ ટેલિફોન ચર્ચા કરવામાં આવે છે તો શું પરિસ્થિતિ છે તેની હાલ ટેલિફોનની અંદર અમે ચર્ચા કરીએ છીએ તો અમારે ચર્ચાની અંદર એ આવે છે કે પપ્પા અત્યારે જે આ અડત્રીસ કલાકની જે હોલ્ટ જે કરે છે ફ્લાઇટ એ આપણી માટે બહુ મુશ્કેલી ભર્યું છે કારણ કે આડત્રીસ કલાક સુધી જો હોલ્ટ કરે તો અમારી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જાય અને અત્યારે કોરોના વાયરસ જે ફેલાઈ રહ્યો છે એ હવાની અંદર વાયરસ ફેલાય છે અને હવા તો ગમે ત્યાં કોઈ બી જગ્યા પર રોકી ના શકાવાય મારું નામ સોમાભાઈ નમસ્કાર મારું નામ ધીરજ છે હું ગુજરાત ઘોઘંબાથી બિલોંગ કરું છું અત્યારે હું ચાઈનામાં એમ થર્ડ યરનો થર્ડ યરમાં અભ્યાસ કર્યો છું અત્યારે તાજેતરમાં ચાઈનામાં ચાઇનાની વુહાન સિટીમાં જે કોરોના વાયરસ જે ફેલાયો છે એનાથી લગભગ બસો ને પાંત્રીસ કિલોમીટરની દૂરી પર અમારી યુનિવર્સિટી આવેલી છે અત્યારે ઘણા જ લોકો ચાઈનામાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત થયા છે અને જેથી ચાઇના ગવર્મેન્ટે તમામ વસ્તુ બંધ કરી નાખી છે ટ્રાન્સપોર્ટ સેવાથી લઈને એરપોર્ટ લોકડાઉન કરી નાખ્યા છે શોપ બધી બંધ છે ખાવા પીવાની જેટલા પણ સ્ટુડન્ટ છે એમને મુશ્કેલી આવી રહી છે એટલે પોતાની વુહાન જે યુનિવર્સિટીમાં જે સ્ટડી કર્યા છે અભ્યાસ કર્યા છે વિદ્યાર્થીઓ એ વિદ્યાર્થીઓને જવામાં જવા નહીં દેવામાં આવ્યા એ લોકોને હોસ્ટેલમાંથી નીકળવા નથી દેતા અને ઘણી જ પ્રોબ્લેમ થઈ રહી છે એમને પ્લસ બીજું કે જે જુજિયાંગ યુનિવર્સિટીમાંથી જેટલા વિદ્યાર્થીઓ હતા ગુજરાતના એ વિદ્યાર્થીઓ ગયા બધા ઘરે પહોંચી ગયા છે પરંતુ હું જે છું એ અત્યારે હું અત્યારે અહીંયા જ છું ચાઇનામાં જ છું કારણ કે મને ફ્લાઇટ મળી નહીં અને મારી ફ્લાઇટ ડીલે કરી દીધી છે મતલબ ડીલે થઈ ગઈ છે અને હજુ કોઈ રિસ્પોન્સ એરલાઇન્સનો મળ્યો નથી કારણ કે એરપોર્ટ લોકડાઉન કરી નાખવાની એવી વાત કીધી છે હજુ કોઈ રિસ્પોન્સ મળ્યો નથી જેથી મેં એક ગુજરાતથી છું અને બીજા બે હરિયાણાથી છે છોકરાઓ અને એક છોકરી રાજસ્થાનથી છે કુલ ટોટલ ચાર અમે અહીંયા હજુ ચાઈનામાં જ છીએ એટલે ગુજરાત ગવર્મેન્ટને અને ઇન્ડિયન ગવર્મેન્ટને એ જ વિનંતી કે અમને અહીંયાથી લઈ જવામાં આવે અને અમને બસ અમને અમારી કન્ટ્રીમાં લઈ જાય એ જ અમારે વિનંતી કરીએ છીએ